વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચના રાહણપુર ગામે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણશક્તિ, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાનના સ્વરૂપમાં, રથના સ્વરૂપમાં આપણા ગામમાં આવી છે. આ રથમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ છે. આ રથમાં આપણે બધાએ લેવાનો સંકલ્પ પણ છે. ભવિષ્યના વાયદાઓ પણ છે, સરકારની યોજનાઓની માહિતી પણ છે, અને આ યોજનાઓને કેવી રીતે ગામમાં લાગુ પડવી એના માટે આ કાર્યક્રમમાં વિવિધ યોજનાની માહિતી સાથેના સ્ટોલ પણ છે. આવું કદાચ આપણે ભૂતકાળમાં ક્યારેય જોયું નહીં હોય. આ વાન 15 નવેમ્બરથી શરૂ થઈ છે આખા દેશમાં. 26 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશના બધા જ ગામોમાં અને શહેરના દરેક વિસ્તારોમાં જવાની છે.